સુરતની જાણીતી સુરત પીપલ્સ બેંકના ઓફિસરે રિલાયન્સ ફાઇનાન્સ કંપનીમાંથી 5% દરે પર્સનલ લોનની લાલચમાં રૂપિયા 4.30 લાખ ગુમાવતા 18 જણ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. નાનપુરા ટીમ્બલિયા વાર્ડની વસુંધરા ભવન બિલ્ડિંગમાં આવેલી સુરત પીપલ્સ બેંકના ઓફિસર અનિસ અનિલ નાણાવટી ગૂગલ પર રિલાયન્સ ફાઇનાન્સની લી દ્વારા 5% દરે પર્સનલ લોન જાહેરાત જોઈ ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યાના બીજા દિવસે રિલાયન્સ કંપનીની મુંબઈ બાંદ્રા એન્ડ ઓફિસમાંથી મેનેજર ધર્મેન્દ્ર સિંહના નામ પરથી કોલ આવ્યો હતો. ધર્મેન્દ્રએ લોન મંજૂરીનો લેટર વોટ્સએપ પર મોકલાવી લોન પ્રોસેસ, લોન એગ્રીમેન્ટ, ઇન્સ્યોરન્સ, જીએસટી, સીએસટી તથા રિફંડ ચાર્જીસ પેટે કુલ રૂપિયા 3.75 લાખ ફરાવ્યા હતા. પરંતુ બીજા રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેતા અનિસને શંકા ગઈ હતી અને રૂપિયા 3.75 લાખ રિફંડ કરવાનું કહ્યું હતું. પરંતુ ધર્મેન્દ્રએ રિફંડ માટે રૂપિયા 51,800 ભરવાનું કહેતા અનિસે ઇનકાર કરી દીધો હતો, જેથી અનિસે પુનઃ ફાઇનાન્સ કંપનીના નંબર પર કોલ કર્યો હતો. આ નંબર પર વાત કરનારને લોન સેન્સ કરાવી આપવાની લાલચ આપી વધુ રૂપિયા 50,000 ટ્રાન્સફર કરાવ્યા હતા અને ત્યારબાદ ફાઇલ ચાર્જ પેટે રૂપિયા 40,000 ભરવાનું કહેતા અનિસને શંકા ગઈ હતી, જેને પગલે છેવટે 18 જણ પોલીસમાં છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. અવિનાશ સુરત, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે.